પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં શ્રી અંબાજી માતાના મંદિર પાસે કૃષ્ણ મંડળ દ્વારા દર વર્ષે શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ મંડળ દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ભીખીબેન કડિયા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। શાકોત્સવની ઉજવણી દરમિયાન આ વિસ્તારમાં રહેનાર મહિલાઓએ તેમજ કૃષ્ણ મંડળની મહિલાઓએ બાજરીના ગરમા ગરમ રોટલા, રીંગણ બટેટાનું શાક, શુદ્ધ ઘીનું શીરો, મૂરા મરચા અને ગોળ તેમજ કઢી ખીચડીનું ભોજન જમાડીને ભૂદેવોને તૃપ્ત કર્યા હતા અને આ સમૂહ ભોજનમાં સહભાગી બનીને કૃષ્ણ મંડળની મહિલાઓએ ધન્યતા અનુભવી હતી। પૂર્વ કોર્પોરેટર વર્ષાબેન સથવારા, પૂર્વ કોર્પોરેટર હર્ષિતાબેન શર્મા વગેરેએ ઉપસ્થિત રહીને શાકોત્સવની ઉજવણીને સફળ બનાવ્યો હતો। કૃષ્ણ મંડળની ધર્મપ્રેમી મહિલાઓ વર્ષ દરમિયાન વિવિધ સ્થળો તેમજ મહોલાઓમાં રાત્રિ ભજન કીર્તનનું સુંદર આયોજન કરીને ભક્તિનું ભાંથું બાંધીને ધન્ય બને છે। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ। અમે દર વર્ષે અમે આ ધનુર્માસમાં બધા બ્રાહ્મણો જમાડીએ છીએ અને બધી અમારા જ્ઞાનોનો સાથ સહકાર સારો મળે છે અને બધા અમે પ્રેમથી ભાવથી બધા બ્રાહ્મણો પણ આવે છે અને આજે અમારા જે રોટલાના દાતા છે એ અમારા ભીખીબા તરફથી બધા બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી અને બધા મંડળવાળા શાંતિથી અને પ્રેમથી અમને એટલો ઉમંગને આનંદ આવે છે કે સરસ રીતે અમે બધાને જમાડીએ છીએ અને દર વર્ષની જેમ આ વખતે પણ એ બધાને જમાડ્યા। આ વખતે ભીખીબા તરફથી હતું એટલે આ ભીખીબાનો આભાર, ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ભગવાને એમને આપ્યું છે તો સરસ રીતે એમને બ્રાહ્મણોને જમાડ્યા અને આવું ભગવાન એમને ધનવાન ધન આપો અને આવી રીતે આ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવો અને આ સદકાર્ય, સદવિચારો, સારા વિચારો એમનામાં છે તો એમને આવું બ્રહ્મભોજન કરાવ્યું। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી।